तो राज्य में काळजाळ गर्मीनी शुरुआत थई चुकी छे अने बीजी तरफ वहेली सवारे हजु पण वातावरण में पलटो जोवा मळी रह्यो छे। राजकोट शहर में वहेली सवारे धुम्मस भर्युं वातावरण जोवा मळ्युं छे। बेवड़ी ऋतुना कारणे रोगचाळो पण वध्यो छे। बपोर बाद गर्मी में वधारो थाय छे। राजकोट शहर में वहेली सवारे धुम्मस नुं वातावरण जोवा मळी रह्युं छे। शहेरना सीम विस्तारों में खास कर अत्यारे जे छे धुम्मस छवायेलो जोवा मळी रह्यो छे। हाल आप जे दृश्य जोई रह्या छो ए शहेरनी आजी नदी परना छे। अहींया जे धुम्मसना कारणे मनोरम्य दृश्यो पण सर्जाया छे। आपने आप जे दृश्योमां पण जोई शको छो राजकोट शहेरनी आजी नदी छे। अहींया अत्यारे गाढ़ धुम्मस जोवा मळी रह्यो छे। तो नीचे गांडी वेलनुं पण साम्राज्य जोवा मळी रह्यो छे। जो के वहेली परोडमां जे आ दृश्यो होय छे आ मनोरम्य दृश्यो સૌ કોઈને ગમતા હોય છે ત્યારે અહીંથી નીકળતા લોકો પણ આ દૃશ્યોનો આ વાતાવરણનો એક અચૂક આનંદ મેળવતા હોય છે। હાલ જો રાજકોટ શહેરમાંની વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે। બપોરે કાળઝાળ ગરમી પડી રહી છે તો અત્યારે જે છે એક ખુલ્લું ગુલાબી ઠંડીનો પણ લોકો અત્યારે અહેસાસ કરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદમાં હિટ એન્ડ રનનો મામલો, જેમાં બીએમડબલ્યુ કાર ચાલક હજુ પણ ફરાર છે। 24 કલાક બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે। આરોપી સામે બે ગુના નોંધવામાં આવ્યા। ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે। સોલા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે। ધનાડિયા પરિવારનો પુત્ર હજુ પણ પોલીસ પકડથી દૂર છે। તો બીએમડબલ્યુ કાર ચાલક હજુ પણ ફરાર છે। મારી સાથે સંવાદદાતા હરમેશ જોડાઈ ગયા છે। હરમેશ, હિટ એન્ડ રનનો આ કેસ અને હજુ આરોપી ફરાર છે। બિલકુલ મિત્તલ, બુધવારની રાત્રે જ્યારે જે એક હોસ્પિટલ આવેલી છે સાયન્સ સિટી વિસ્તારમાં, ત્યાં આગળ એક બીએમડબલ્યુ કારનો ચાલક છે, તેણે એક દંપતીને ટક્કર મારી હતી, જેને લઈને પોલીસે અલગ અલગ ગુના નોંધી અને તપાસ શરૂ કરી છે। પરંતુ પોલીસની તપાસ ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉપજાવે તેવી રહેલી છે, કારણ કે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે જ્યારે અકસ્માતનો ગુનો નોંધ્યો છે ત્યારે અનેક પ્રકારની તપાસ કરવામાં આવી, પરંતુ હજુ સુધી આરોપીઓ સુધી પોલીસ નથી પહોંચી શકી। આમ બીજી તરફ એક ગુનો એવો પણ નોંધાવવામાં આવ્યો છે સોલા પોલીસ સ્ટેશનમાં, કે જે આરોપી છે તેની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી, જેને લઈને સોલા પોલીસે પણ પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે। પરંતુ આ બંને પોલીસ એટલે કે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ અને સોલા પોલીસની ભેદી કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક ક્ષતિ થઈ રહી છે, કારણ કે આરોપી છે તે 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। સામાન્ય કિસ્સામાં જ્યારે પોલીસ તપાસ કરતી હોય છે ત્યારે ખૂબ જ ગણતરીના સમયમાં આરોપી છે તેના સુધી પોલીસ પહોંચી જતી હોય છે, પરંતુ આજે આરોપી છે તે ધનાઢ્ય પરિવારનો આરોપી છે અને તેના કારણથી અને ક્યાંક ને ક્યાંક પોલીસે તે ભીનું સંકેલી રહી હોય તેવું લાગી રહ્યું છે। સોલા પોલીસ અવારનવાર આ બાબતો લઈને પંકાયેલી છે કે જ્યારે પણ કોઈ પણ ધનાઢ્ય પરિવારની કોઈ પણ મેટર આવે ત્યારે સોલા પોલીસે તે આરોપીઓના પક્ષે બેસી જતી હોય છે, ત્યારે આ કેસમાં પણ પોલીસ જે છે તે સોલા પોલીસ અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે તે આરોપીઓને હજુ સુધી નથી પકડી શકી, આરોપીને પકડી નથી શકી તેના કારણથી, અને પોલીસ એવું પણ વિચારી રહી છે કે આરોપી છે તે સામાન્ય પરિવારનો છે, નોર્મલ ફેમિલીમાંથી આવે છે અને તેના કારણથી અને તેની જાતે હાજર થશે, પરંતુ જો તે 24 કલાક બાદ તે હાજર થાય તો તેણે જો દારૂનું સેવન કર્યું હોય તો તે નશો જે તેણે કર્યો છે તેમાંથી તેને છુટકારો મળી શકે છે, પરંતુ તેની પાસે જે પોઝિશન મળી છે એટલે કે દારૂની બોટલો જે તેની પાસેથી મળી આવી છે તેને લઈને તેની ઉપર કાર્યવાહી થઈ શકે છે। સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો જે ઇજાગ્રસ્ત દંપતી છે તેના પરિવારજનો પણ ન્યાયની માંગ કરી રહ્યા છે, અને આરોપી જે છે તે ધનાઢ્ય પરિવારમાંથી આવતો હોય અને તે આ રીતે પોતાની ગાડી છે તે બેફામ ગતિએ હંકારતો હોય અને એ પણ દારૂના નશામાં હંકારતો હોય તો આ જે પરિવારજનો છે તે લોકો ન્યાયની સતત માંગ કરી રહ્યા છે, પરંતુ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ અને સોલા પોલીસના પેટનું પણ પાણી નથી હલતું અને આરોપી હાજર થાય તેવી રાહ જોઈને આ પોલીસ બેસી રહી છે। મિત્તલ જી, બિલકુલ હરમેશ, આપ જોડાયેલા રહેશો તો હાલ સવાલ એ જ થાય છે કે આ હિટ એન્ડ રનનો આરોપી ક્યારે પકડાશે। જ્યારે અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રનનો બનાવ, રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે કચડી નાખ્યો, કાર યુવક પર ચડાવી અને કાર ચાલક ફરાર થયો। I-20 કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે। ગત મોડી રાતનો આ બનાવ, ટ્રાફિક પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। પરંતુ નરોડા વિસ્તારનો આ બનાવ કે જ્યાં I-20 કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે અને અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે।
તમારી સાથે સંવાદદાતા હરમેશ જોડાયેલા છે, તેમની પાસેથી વિગતો મેળવીશું. હરમેશ, જે પ્રમાણે ગઈકાલે પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં શું વધુ વિગત મળી રહી છે? મિત્ર, ગઈકાલે રાત્રે 8 વાગ્યાના સમયની આસપાસ નરોડા વિસ્તારમાં એક યુવક છે, જે રવિ નામનો 34 વર્ષીય યુવક છે, તે રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન એક કાર ચાલક છે તેણે આ યુવકને અડફેટે લીધો હતો. કાર ચાલકની અડફેટે આવેલા આ યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું, અને જેના કારણથી અને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા, અને તમામ લોકોએ આ જે યુવક છે, જે મૃતક છે, તેના પરિવારને ફોન કર્યો હતો. યુવક પાસે મોબાઈલ રહેલો હતો અને તેના આધારે તે લોકોએ તેના પરિવારને જાણ કરી હતી, અને પરિવારજનો છે તે લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સમગ્ર બાબતને લઈને આ હિટ એન્ડ રન કેસમાં પણ પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. જી ડિવિઝન ટ્રાફિક પોલીસે આ જે મૃતક છે તેને કઈ કારે, કયા કારના ચાલકે ટક્કર મારી હતી અને કયા સંજોગોમાં અકસ્માત થયો હતો તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ આ જે કાર ચાલક છે તે નશાની હાલતમાં હતો કે અન્ય કોઈ કારણોસર તેનાથી અકસ્માત થયો હતો તે બાબતને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે. મિત્તલ, બિલકુલ હરમેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે. રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે અડફેટે લીધો અને આ કાર ચાલક હાલ તો ફરાર થયો છે, પરંતુ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. નજર કરી અન્ય સમાચારો પર, તો વડોદરાના આટલાદરા રોડ પર અકસ્માત થતા માહોલ ગરમાયો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. રકઝક બાદ છૂટા હાથની મારામારી અને કારમાં તોડફોડ જેવી ઘટના પણ સામે આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર છે. વાત સુરતની, તો સુરતના બારડોલીના મઢી ગામે શિક્ષણના ધામમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. વાત્સલ્યધામ કન્યા છાત્રાલય આશ્રમ શાળાની ઘટના છે. વાત કંઈક એવી છે કે વિદ્યાર્થિનીને રાત્રે તબિયત બગડી અને સારવાર કરવાના બદલે ગૃહમાતાએ તાંત્રિક અને ભૂવા પાસે લઈ ગઈ પીંછી નખાવી, હાથે દોરા ધાગા બંધાવી દીધા. નવાઈની વાત તો એ છે કે આવી ઘટના ફરી ન બને તે માટે ગૃહમાતાએ તમામ વિદ્યાર્થિનીઓને પણ વિધિ અને ધોરા ધાગા કરાવી દીધા. ગૃહમાતાએ અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓની અંધશ્રદ્ધાને તાબે થવાની પાડી ફરજ. જ્યારે ઉત્તર બુનિયાદી કન્યા છાત્રાલયમાં ધોરણ 9 થી 12ની લગભગ 140 જેટલી વિદ્યાર્થીનીઓ અહીં અભ્યાસ કરે છે. સુરતના બારડોલીના મઢી ગામની આ ઘટના કે જ્યાં અંધશ્રદ્ધાનો મામલો સામે આવ્યો છે. રાજકોટમાં ડુંગળી બાદ ઘઉંએ તાતને નિરાશ કર્યા છે. ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થતા જ ભાવ ગગડ્યા, જ્યારે રૂપિયા 400 થી 600 રૂપિયા મણ ઘઉં વેચાઈ રહ્યા છે. ગત વર્ષ કરતા રૂપિયા 100 જેટલો ભાવ ઘટ્યો છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલક આવક નોંધાઈ છે.